સંગીત સરગમ ગીત ગોષ્ઠીમાં હું ઐશ્વર્યા આજે તમારું એક અનોખી રીતે સ્વાગત કરવા માંગુ છું. એક કાવ્યથી સ્વાગત કરવા માંગુ છું. ખડકી ઉઘાડી હું તો અમથી ઉભીતી, ખડકી ઉઘાડી હું તો અમથી ઉભીતી, મને ઉંબર લઈ ચાલ્યો બજારમાં. ખડકી ઉઘાડી હું તો અમથી ઉભીતી, મને ઉંબર લઈ ચાલ્યો બજારમાં. પહેલી દુકાને એક તંબોળી બેઠો, પહેલી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન. પહેલી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન. કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન. આમ તેમ જોતી હું તો અમથી ઉભીતી, લાલ છાંટો ઉડ્યો રે શણગારમાં, મને ઉંબર લઈ ચાલ્યો બજારમાં. ગુજરાતી ગીત કવિતાની વિકાસ યાત્રામાં કવિશ્રી રમેશ પારેખ, કવિશ્રી અનિલ જોશી પછીના સમયખંડમાં કવિશ્રી વિનોદ જોશીના હસ્તાક્ષર છે, એમનો ઓટોગ્રાફ છે. સખી મારો સાહેબ સૂતો, સખી મારો સાહેબ સૂતો, ફાળીએ ઢાળી ઢોલિયો ખાલી પડખે પડી જાઉં. સખી મારો સાહેબ સૂતો, સખી મારો સાહેબ સૂતો, ફાળી ઢાળી ઢોલ્યો હું તો, હે હું તો મીડી ફાનસ ઉલ્ટી ખાલી પડખે પડી જાઉં. સખી મારો સાહેબ સૂતો, જુદા જુદા સ્વરૂપોને ખેડ્યા છે. આપણે આજે એમની સાથે ગોષ્ઠી માંડવી છે, તો આવો આપણે સૌ આપણા S2G2 ના આ મંચ પર આમંત્રિત કરીએ એમને, કવિશ્રી વિનોદ જોશી. વિનોદભાઈ, અમે ખૂબ બે કવિતાઓ, એક
સંભળાવી અને એક ગાય સંભળાવી. પણ અમે એવું સાંભળ્યું છે કે તમે કાવ્ય પઠન પણ ખૂબ સરળ રીતે કરો છો, તો અમારી બધાની એવી ઈચ્છા છે કે આપણો આજનો કાર્યક્રમ, આજની મહેફિલ એનાથી શરૂ કરીએ. આપી આપીને તમે પીછું આપો, આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવું. ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા ને એને મોગરાની કળીએ હલાવ્યા. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા. આપી આપીને તમે ટેકો આપો, આપી આપીને તમે ટેકો આપો, સજન નાતો આપો તો અમે આવીએ. આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય અને લેખણમાં બેઠી છે લૂ, આંગળીયું ઓગળીને અટકળ થઈ જાય, અમે લખીએ તો લખીએ પણ શું. આપી આપીને તમે આંસુ આપો, આપી આપીને તમે આંસુ આપો, સજન આંખો આપો તો અમે આવીએ. આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. ક્યાં વાત છે, કાવ્ય પાઠ તો ખરો જ, પણ હવે આપણે થોડીક કાવ્ય ગોષ્ઠિ કરીએ. તમે આટલી બધી સુંદર સુંદર કવિતાઓ લખી છે, કવિતા તરફનું વલણ કેવી રીતે થયું? કવિતા તરફનું વલણ હતું જ નહીં, વલણ હતું ચિત્ર તરફનું, સંગીત તરફનું. મારી ઈચ્છા હતી ચિત્રકાર બનવાની, જો એ ન બની શકાય તો ગાયક બનવાની. પણ બંને કલાઓ એવી હતી કે એમાં બહુ ધૈર્યની જરૂર પડે, મારામાં એ હતું નહીં. શબ્દમાં ગયો અને એવું લાગ્યું કે જેમ શબ્દ પ્રસરતો જાય છે, આગળ વધતો જાય છે, એમ એમ ધીમે ધીમે આપણે હળવા થતા જઈએ છીએ. ને જેવો છેલ્લો શબ્દ ઘાટ ધારણ કરે છે ત્યારે એમ લાગે છે કે કવિતા પૂરી થઈ ગઈ. આવું ચિત્રમાં નથી થતું, આવું સંગીતમાં નથી થતું. એમાં જે ધીરજની અને જે કલાના માધ્યમ સાથેની નિસ્બત જોઈએ, મને લાગે છે કે મારામાં એ નહોતી, એટલે કવિતામાં ગયો. પણ કવિતામાં પણ તમે કોનાથી સૌથી વધારે ઇન્સ્પાયર થયા? મારી ભાષાથી, મારી વાલી ગુજરાતી ભાષાથી. મને લાગ્યું કે આ ભાષા મને મોહે છે, આ ભાષામાં એવું સત્વ છે, આ ભાષામાં એવું સૌંદર્ય છે, એનું પોતાનું જ સંગીત એવું છે જે એક પછી બીજો શબ્દ આપોઆપ ખેંચી લાવે છે, એનું સંયોજન કરે છે. ને એ સંયોજનમાંથી છેવટે એવું કંઈક નીપજે છે જે અર્થથી પણ આગળની કક્ષાએ પહોંચી શકે છે, મને એવું લાગ્યું ને મેં અજમાવ્યું. એને માટેનો મારો કોઈ પ્રયત્ન, એને માટે મેં કરેલી કોઈ મથામણો, ખાસ ફોકસ્ડ કરેલું મેં સ્વપ્ન પણ નહોતા સેવા, અને આ થયું. તમે સાહિત્યનું ઘણું બધું, ઘણા બધા સાહિત્યના અંગો તમે છુઈ આવ્યા છો, પણ તમને એમાંથી કયું સૌથી વધારે ગમે છે? સાહિત્ય સ્વરૂપ એમ જ્યારે આપણે કહીએ ત્યારે એમાં નવલકથા, નાટક અને કવિતા, કથા, નાટક અને કવિતા એ ત્રણ સાહિત્યની મુખ્ય ધારાઓ ગણાય. મને ક્યારેય એવું નથી થયું કે હું મોટો નવલકથાકાર બનું, મને ક્યારેય એવું પણ નથી થયું કે હું નાટકનો કોઈ મોટો લેખક બનું. પણ મને અંદરથી એવું થયા કરે કે મારો શબ્દ જાણે કવિતા માટે સર્જાઈ રહ્યો છે,
એનું મને લાગતું મુખ્ય કારણ એ છે કે હું શબ્દને હંમેશા બચાવતો રહ્યો છું. જ્યાં બે શબ્દની જરૂર પડે ત્યાં હું ત્રીજો શબ્દ ન પ્રયોજું એવી મારી શબ્દ ઉપરની હકુમત મેં રાખી છે. મારી અંદર મારી ભાષા એ કવિતા બનવા માટે જ સમાયેલી છે અને મારે એને એ રીતે જ પ્રગટવા દેવી જોઈએ. એના ઉપરનું મારું શાસન પણ હતું અને એની સત્તામાં હું પણ હતો. વિનોદભાઈ, આપે ઘણી બધી સ્ત્રી સંવેદનાને લગતી, સ્ત્રી સંવેદનાની કવિતાઓ લખી છે, લગભગ વધારે કરીને મોટે ભાગે એવી જ લખી છે. તમે પુરુષ થઈને કેવી રીતે સ્ત્રી સંવેદનાને અનુભવી નથી અને છતાં તમે આટલી બધી સહજતાથી, સરળતાથી તમારી કવિતાઓમાં એને વાળી લો છો? સંવેદનાને ઐશ્વર્યા કોઈ જાતિ નથી હોતી. સંવેદના સ્ત્રી કે પુરુષ જાતિની નથી. સંવેદના સંવેદના છે. જેમ કે પીડા પુરુષને પણ છે, સ્ત્રીને પણ છે. હર્ષ પુરુષને પણ છે, સ્ત્રીને પણ છે. એ વેદનાની વાત હોય કે આનંદની, એ તો બંનેને છે. હવે તમે જો સ્ત્રી અને પુરુષ એવું વિભાજન કરો તો તમારે એવું પણ વિભાજન કરવું પડે કે બાળકની સંવેદના, યુવાનની સંવેદના, વૃદ્ધની સંવેદના, બાળકને થતી પીડા અને વૃદ્ધને થતી પીડા, એની કક્ષાને તમે કેવી રીતે જુદી પાડશો? તો હું એમ માનું છું કે પીડા કે આનંદ, એની સંવેદના જો કોઈ જાતિની ન હોય તો એનો અર્થ એ થયો કે વ્યક્તિ પોતે જે અનુભવે છે એ અનુભવને કોઈ જાતિ નથી. હા, એટલું ખરું કે સ્ત્રી કે પુરુષ એનું જે સાંસ્કૃતિક સ્થાન છે, ધારો કે એક દીકરી છે, એક વહુ છે, એક સાસુ છે, એક પતિ છે, એક સંતાન છે, તો એ બધાના પોતપોતાના જે સ્થાન નિયત એવા જે ધર્મો છે એમાં એ વિશિષ્ટ હોઈ શકે. જેમ કે કૂંચી આપો બાઈજી આવી પંક્તિ હોય તો એ બોલનાર સ્ત્રી વહુ છે, સાસુને સંબોધન કરી રહી છે. તો કૂંચી એવો શબ્દ બોલનાર સ્ત્રી સાસુને જે સંબોધન કરે એમાં બાઈજી એવું સંબોધન આવે તો એ વહુ તરીકેની સંવેદના રૂપે વ્યક્ત થાય. તો એ સ્ત્રીની સંવેદના છે એમ નહીં, એ વહુની સંવેદના છે. એટલે સંવેદનાને જુદા પાડવામાં સ્ત્રી અને પુરુષ એવા બે વિભાજન ન કરી શકાય. એમાં તમે આવા જુદા 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 પાત્રોની ભૂમિકાઓ હોય એની રીતે એનું વિભાજન જરૂર કરી શકો. પણ તમે આટલી બધી સહજ રીતે આ બધું તમારી કવિતાઓમાં કેવી રીતે? વહુ પણ આમ તો સ્ત્રી જ છે. આપણા દરેકનું એક વર્તન વિજ્ઞાન હોય છે. દરેક માણસ પોતાના વ્યક્તિત્વને એવી રીતે ઘાટ આપતો હોય છે. જેમ કે વ્યવસાયે હું પ્રોફેસર છું તો મારા વિદ્યાર્થીઓ સમક્ષ હું મારું વર્તન વિજ્ઞાન વર્ગમાં બદલું છું. પણ હું મારા પરિવારમાં પત્ની, બાળકો બધાની સાથે, બીજા મારા પડોશીઓ વગેરેની સાથે મારું વર્તન વિજ્ઞાન બદલું છું. અને એવી વખતે મારી ભાષા જુદા જુદા ઘાટે પ્રગટે છે. તો હું જ્યારે વહુની વાત કરું છું, હું જ્યારે પ્રોષિત ભર્તૃકાની વાત કરું છું, હું જ્યારે પ્રથમવાર પ્રેમમાં પડેલી કન્યાની વાત કરું છું, કે એવા જુદા જુદા નારીના સ્વરૂપોના સંદર્ભમાં કવિતા કરું છું, ત્યારે હું એ ઘાટને વિચારું છું કે આવી છોકરી, આવી સ્ત્રી આવા પ્રસંગે શું કરે છે. અને એ એ હું મારા દૃષ્ટિબિંદુથી વિચારતો રહું છું અને એનામાં આરોપી દઉં છું. અને કમાલ એ થાય છે કે એ વસ્તુ ત્યાં સાચી પડે છે. આ કમાલ મારી નથી, આ કમાલ કલાની કમાલ છે, શબ્દની કમાલ છે. શબ્દ પોતે જ એવી રીતે ઉઘડે છે કે એ સંવેદના એની બની જાય. જેમ કે આછા આછા રે તળાવ, એની ઘાટી રે કંઈ પાળ, પાળે ઉગી ચણોઠડી, એના વેલાને નહીં વાળ. આવો ઉદ્ગાર કરતી એક યુવતી, વાત તો
તળાવની કે પાળની કે ચણોઠીની એની કરે છે, પણ એના વેલાને નહીં વાડ એમ જ્યારે એ કહે છે ત્યારે પોતે વાડ વગરનો વેલો છે, પોતાનો પતિ પ્રિયતમ હાજર નથી, પ્રોષિત ભર્તૃકા એવી એ સ્ત્રી છે એવો સંકેત એમાંથી આપોઆપ ઉઘડે છે. તો એમાં મારે પ્રોષિત ભર્તૃકા બનવાની જરૂર નથી, મારે તો પેલું કલ્પન અંદર મૂકવાની જરૂર છે કે જેના વડે આવી એક લાગણી મારી ભાષા દ્વારા વ્યક્ત થાય. તો યંગ જનરેશનને ભણાવતી વખતે શું તમારા સ્ટુડન્ટ્સ તમારા ગીતો, તમારી કવિતાઓ એ બધા સાથે રિલેટ કરી શકે છે? કારણ કે આપે જે બધી કવિતાઓ હમણાં મને થોડી થોડી બોલી સંભળાવી એમાં ઘણા તળપદા શબ્દોનો ઉપયોગ થયો છે. ભાષા અને ભાવ એ બંને વસ્તુને આપણે સમજવી જોઈએ. ભાવને કોઈ ભાષા નથી અને ભાષા પોતે અર્થને લઈને આવે છે. ભાષાને અર્થ છે, ભાવને ભાષા નથી. આપણે આ વિચારતા નથી અને એને કારણે આ મુશ્કેલીઓ ઊભી થાય છે. તમે બંગાળી ભાષા, પંજાબી ભાષા, અરે તમિલ તેલુગુ ભાષા એની રચના સાંભળો અને તમને ગમવા લાગે છે, એનું કારણ શું છે? ભાષાને એનું પોતાનું એક સંગીત છે. તમે કોઈ કવિતા સાંભળો છો ત્યારે એની સાથે એનો લય, એની સાથે એ શબ્દોનું સંયોજન, એ બધું તમારા પર પ્રભાવ પાડે છે અને એ પ્રભાવ તમને આકર્ષે છે. એટલે પ્રશ્નમાંથી હું એવું સમજું છું કે તળ ભાષાના શબ્દો જેમાં આવતા હોય એ શબ્દો કે જેના અર્થો ઘણાને આવડતા ન હોય, એવા અર્થો કે જેમાં અત્યારે આ આ જનરેશન જીવતી ન હોય, ભાષાનો એક એવો ખૂણો છે જે આપણી સામે અજવાળામાં નથી, અંધારામાં સરી ગયો છે, પણ એ ભાષાનું એ જે વિસરાઈ જતા શબ્દો છે એનું સંગીત પોતે જ એટલું આકર્ષક છે કે તમે સમજો છો એવી ભાષા સાથે એનું જ્યારે સંયોજન થાય ત્યારે એ આપોઆપ ખુલવા લાગે છે. એવું બને ને કે તે મહેંદી મૂકી હોય, કપાળમાં ચાંદલો હોય, અને એ પણ આધુનિકતાનું જ એક લક્ષણ હોય. એવું બની શકે કે તમારા કપડા ઉપર જે ડિઝાઇન કરેલી હોય એ એક એવા જૂના સમયની હોય કે જેને તમે આજના સંદર્ભ સાથે જોડતા હો. તો આ બધા શબ્દો આ સંદર્ભ સાથે જોડાઈ જોડાઈ અને નવા બની જાય છે. ભાષા કોઈ દિવસ મરતી નથી, એ ખસતી હોય છે, પણ એની શ્રી, એનું સત્વ, એનું તેજ એ તો એ કદી ગુમાવે નહીં. વિનોદભાઈ, તમારો અવાજ ખૂબ ડેફ્થવાળો, ખૂબ બેઝવાળો, એકદમ ગહેરો અવાજ છે. અમારી બધાની એવી ઈચ્છા છે કે આપના અવાજનું સૌંદર્ય એક સુંદર કવિતાથી, થોડા કાવ્યપાઠથી અને થોડા ગાયનથી અમારા દર્શકો માટે. મને લાગે છે કે મારો અવાજ જે તમને સંભળાય છે એ અવાજ કરતાં મારી અંદર રહેલો જે મારો અવાજ છે એ વધારે ગંભીર છે, વધારે ઊંચાઈવાળો છે. પણ મને ખબર નથી તમે સાંભળો છો એ અવાજમાં કદાચ સંગીતની દૃષ્ટિએ જેને તમે બેઝ કહો છો એવી કોઈ કક્ષા હશે. મેં મારા અવાજને કેળવવા માટે ક્યારેય પ્રયાસ નથી કર્યો, પણ મને બે પ્રકારના ભાષા સંસ્કાર મારા શૈશવકાળથી મળ્યા. માતૃપક્ષેથી તળ કાઠિયાવાડી, ધાણીફૂટ કાઠિયાવાડી શબ્દોનો અને લહેકાઓનો ખજાનો મને મળ્યો, અને પિતૃપક્ષેથી ચુસ્ત વેદપાઠી બ્રાહ્મણ પરંપરાના સંસ્કારોમાંથી ભાષાનું જે સત્વ મળ્યું. આ બંને રીતે મારી ભાષાને પળોટવાનો મને મહાવરો મળ્યો. શાકુંતલનો એક શ્લોક
હું વાંચતો હોઉં તો મને એમ લાગે કે હું વાંચું નહીં, હું એનું પઠન કરું. આલક્ષ્ય દંત મુકુલાન અનિમિત્ત હાસય અવ્યક્ત વર્ણ રમણીય વચઃ પ્રવૃત્તિન અંકાશ્રય પ્રણયિન તનયાન વહંતૌ દન્યાસ્તદંગ રજસા મલિની ભવંતિ. આમ હું બોલું અને મારા ગાત્રો પ્રસન્ન પ્રસન્ન થઈ જાય. મને એમ થાય કે કાલિદાસનો આ એક એક શબ્દ, એના ધ્વનિ, એમાં રહેલું જે સંગીત, એ કદાચ મને અંદરથી પ્રેરી રહ્યું છે એનું પઠન કરવા માટે. અને એ ઉચ્ચારણો મારી જીહવામાં ગોઠવવા લાગે. ક્યારેક એવું પણ થાય કે હું ગાવા લાગું, ગાઉં એટલે એની સાથે શબ્દ પણ આવે. મારી ઘણી રચનાઓ એવી છે કે જે મેં ગાતા ગાતા લખી છે. કૂંચી આપો બાઈજી, જે મારી બહુ પ્રશસ્ત રચના છે, એ હું ગાતો ગયો અને લખતો ગયો. પછી તો એના ઘણા કમ્પોઝિશન થયા. અમર ભટ્ટનું કમ્પોઝિશન તો ઘણું પ્રચલિત થયું છે, પણ મેં એને સંભળાવ્યું હતું અને હું કંઈ ગાયક નથી, સંગીતનું ક્ષેત્ર નથી મારું, મારું ક્ષેત્ર ભાષાનું છે, શબ્દનું છે. તો મેં કેવી રીતે ગાયું હતું એનું સહેજ, એનો સહેજ અણસાર આવે એવું હું ગાઈ સંભળાવું. કૂંચી આપો બાઈજી, કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. આ મારા ચિત્તમાં આવેલો સૂર હતો ને એની સાથે ભાષા આ રીતે પ્રગટી. કેટલીક રચનાઓ એવી છે, જેમ કે સખી મારો સાહેબો, તેમ કહ્યું કે તે રચના સખી મારો સાહેબો સૂતો ફાળી ઢાળી ઢોલી હું તો હી હું તો મીડી ફાનસ ઉલટી ખાલી પડખે પાડી જાઉં સખી મારો સાહેબો સૂતો. મને ખબર નથી કે એ સ્વર નિયોજન કેવું છે, પણ મેં લખતી વખતે આ રચના મારામાં કઈ રીતે ગવાતી હતી અને આવતી જતી હતી એ હું સંભળાવું. સખી મારો સાહેબો સૂતો ફળીએ, સખી મારો સાહેબો સૂતો ફળીએ ઢાળી ઢોલિયો હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. આ મારામાં સ્ફૂટ થયેલો એ ધ્વનિ હતો, એ લય હતો. એક તો માજમ રાતની રજાઈ ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય, એકલી ભાળી પાતળો પવન પોયણાથી પંપાળતા ઝીણો સાથીઓ કરી જાય. સખી મારો સાહેબો સૂનો, સખી મારો સાહેબો સૂનો, એટલો કોના જેટલો હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં. થોડી નવાઈ મને લાગે છે, કારણ કે જે કમ્પોઝિશન મેં ગાયું છે, જે આજે મેં અહીંયા પ્રસ્તુત કર્યું, એનું સ્વરાંકન શ્રી અમરભાઈ ભટ્ટનું હતું છે. અને એ ઘણું બધું તમારું પોતાનું જે કમ્પોઝિશન છે એનાથી ઘણું બધું સરખું છે. એમાં શબ્દનું સંગીત કારણભૂત છે. ક્યાં વાત, શબ્દ પોતે જ એનું સંગીત લઈને આવે છે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. આ કાંતની પદાવલી છે. એ શબ્દ સાંભળતા જ એની સાથે એના ધ્વનિ, એનું સંગીત, અંગ્રેજીમાં એને મ્યુઝ મ્યુઝ કહે છે, ઇટ મ્યુઝિઝ, આપોઆપ એ શબ્દ પોતે જ તમને ગાતા કરી દે છે. અગાયક હોય એને પણ એ ગાતા કરી દે. તો શબ્દમાં
સંગીતની એ ત્રેવડ રહેલી છે અને એ કવિને પણ પ્રેરે આકર્ષે અને કવિ તો ભાષાનો કિમિયાગર છે, સૂરનો નથી પણ ભાષાનું જે સંગીત છે એને કવિ પકડે છે. એટલે મારા અવાજ માટે મને ક્યારેક એવું થયેલું કે હું સારો ગાયક બની શકું પણ મને કોઈ એવી વિધિસરની તાલીમ ન મળી, એ લેવાનો કોઈ અવકાશ ન મળ્યો, પણ મારા શબ્દમાં મેં એ સંગીતને નિપજાવવાનો પ્રયત્ન કર્યો. એમાં મને ખપમાં આવ્યા લોકઢાળ, લોકલય, જેનું બહુ જ નિકટનું સાનિધ્ય મેં સેવ્યું છે. એ દરેક શબ્દને એનું પોતાનું સંગીત છે. એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન, આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મહેમાન. એક કાચી સોપારીનો કટકો રે, એક લીલું લવિંગડીનું પાન. ઓલસો વેલ એસ્ટેબ્લિશ થાય એનું એક્સપ્રેશન જે છે કે એનું જે ભાવ છે એ તમારા સુધી એક ક્ષણમાં પહોંચી જાય. જો એક બીજું ઉદાહરણ આપું, પાંદડાએ લે મને ઊભી રાખી, પાંદડાએ લે મને ઊભી રાખી, પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી. હવે આ આખી એ જે રીતે હું છોડું છું, આ પણ મેં આ શબ્દને જ્યારે કલ્પ્યો ત્યારે આખી આમ જ કલ્પ્યો, તો એ મારા સ્વરનિયોજનમાં એવી રીતે જ આવ્યું. આ સાહિત્ય અને સંગીત એટલે કે ગીત અને સુરોની જે દોસ્તી છે એ આપણી રોજબરોજની ભાષામાં કેટલી ઉપયોગી થઈ શકે? ઘણી ઉપયોગી થઈ શકે. આ હું અને તું વાતો કરીએ છીએ એમાં પણ સંગીત છે. ધારો કે એમાં આરોહ અને અવરોહ ન હોત તો આપણી વાત કેવી હોત? હા, બોલીએ છીએ ત્યારે આપણા ભાવ સાથે એ સ્વર કક્ષા ઊંચી કે નીચી થાય છે, એવી જ રીતે જ્યારે ઉત્તર અપાય છે ત્યારે પણ એ ઉચિત સ્વર કક્ષાને બરાબર તાકીને એનો જવાબ અપાય છે. આવશો? હા. તો એ હા, એ સૂર જે નીચે આવ્યો, આવશો એ પ્રશ્નનો જે સૂર આવ્યો, આ વાતચીતની ભાષા છે પણ એમાં સંગીત નથી એમ નહીં કહી શકાય. આપણા ઉચ્ચારણોથી માંડીને આપણી ભાષાની લય છટાઓથી માંડીને આપણા અભિવ્યક્તિના દરેક આયામોમાં સંગીત રહેલું છે. વિનોદભાઈ, તમે આજે અમારા S2G2 કાર્યક્રમમાં આવ્યા અને અમને ઘણા બધા ઇન્સ્પાયરિંગ શબ્દોમાં, તમે ઘણું બધું મોટિવેટિંગ એન્કરેજિંગ શબ્દોમાં ઘણું બધું કહ્યું. કવિતા વિશે ઘણી બધી નાની નાની ઝીણી ઝીણી એવી વાતો કહી કે જેનાથી નોટ ઓન્લી અમે બધા પણ આપણા બધા જ પ્રેક્ષકો પણ ખૂબ જાણીને ખુશી મેળવી હશે જેનાથી. તો ખુશીની સાથે સાથે એ લોકોને પણ થોડા મેજિક વર્ડ્સ તમારા. હું એમ કહું છું કે ગુજરાતી એવી ગુજરાતી ભાષા બોલે જેમાં એનું ગુજરાતીપણું પ્રગટે. એ બીજી ભાષાના શબ્દ બોલે તો પણ પોતાની ભાષાથી એ મઢાઈને આવતા હોય, પોતાની ભાષા એના ઉપર સવાર થયેલી હોય અથવા તો એની સાથી હોય, એનો મિત્ર હોય અને એને એ લઈને ચાલે. મને એવું લાગે છે કે ભાષાનું સૌંદર્ય કવિતામાં જેટલું પ્રગટી શકે એટલું જ સંગીતમાં પ્રવેશતી ભાષામાં પણ પ્રગટી શકે. સંગીત મૂળે તો અશબ્દ હતું, સંગીતમાં શબ્દ હતો જ નહીં. ભાષાની શોધ તો હમણાંની કહેવાય, 5-7 હજાર વર્ષ પહેલાં ભાષા હતી જ ક્યાં? પણ સંગીત હતું, સૂર હતો, એના બધા જ આયામોમાં હવે આપણે ભાષાને દાખલ કરીએ છીએ. એટલે આ બેવડી કળા થાય છે, દ્વિમુખી, જેને બે ચહેરા છે એવી કળા. પણ તમે એને જ્યારે પરખો છો ત્યારે કોઈ એક ચહેરો પરખો તો બીજો અજાણો રહી જાય, બીજો પરખો તો પહેલો અજાણો રહી જાય. મારી પ્રબળ ઈચ્છા છે કે કવિ એ સમજીને ગીત લખે કે આ ગવાય તો ગાઈ શકાય કે કેમ, ગાયક એવી રીતે ગાય કે એને ખબર પડે કે આ ગીત ગવાઈ શકે એવું છે.
સ્વર નિયોજક એવી રીતે ગીતને પસંદ કરે કે એમાં ગાયકને પણ અને કવિને પણ એ ન્યાય કરી શકે. આ દર્શકો જ્યારે આ સાંભળતા હોય એવે વખતે એમના ચિત્તમાં પણ એક તરફ શબ્દ, એક તરફ સૂર અને એ બંનેનું સાયુજ્ય કેવી રીતે નવું પરિમાણ લાવી શકે અને નવું સૌંદર્યમાંથી પ્રગટાવી શકે અને આપણે વધુ ગુજરાતી બની શકીએ એની પ્રેરણા લઈ શકે. તો મને આનંદ છે એ વાતનો કે ગિરનાર દૂરદર્શન એ આ પ્રયાસ કરે છે. તું એક સંગીતની સાધિકા, એક શબ્દ સાથે પનારો પાડનાર કવિ સાથે વાતો કરી રહી છે, તો આ મને પણ ગમે એવી વાત છે. મારો આ ગમો હું વ્યક્ત કરું છું. વાહ, અમને ખૂબ ખુશી છે કે તમે અહીંયા આવ્યા, S2G2ના મંચ પર આવ્યા અને આટલી બધી સુંદર રચનાઓ અમને સંભળાવી, અમને એના વિશે જણાવ્યું અને અમને મોકો મળ્યો કે અમે તમને માણીએ. પણ એની સાથે સાથે એક નાનકડી ગિફ્ટ એ અમે તમને આપવા ઈચ્છીએ છીએ, એના માટે તમારે મારી સાથે આવવું પડશે. દૂરદર્શન અમદાવાદને જે 25 વર્ષ પૂરા થયા હતા એનું ડીડી ગિરનારનું એક અવોર્ડ ફંક્શન રાખવામાં આવ્યું હતું અને તેમાં આપને સાહિત્ય શિરોમણીનો ખૂબ પ્રેસ્ટિજિયસ અવોર્ડ મળ્યો હતો. એમાં તમારી અમુક મોમેન્ટ્સ જે અમે બધા કેપ્ચર કરી હતી તે સ્પેશિયલી તમારા માટે એનું એક નાનું એવી બનાવ્યું છે. ધીસ ઇઝ ફોર યુ. શુકન કરાવ્યા દહીં ખવડાવી શબ્દોએ કાગળનું કીધું પૂજન વિનોદ જોશી છે સારસ્વત સંગાથી ગુજરાતી કવિતાના પ્રિયજન અવાજે મિજાજે જુદા છે કવિતાના રિવાજે બોલે તો લાગે કે સૌના વતી છે સમાજે સાહિત્યના ઉંબરા પર સાથીઓ કર્યો અને સરહદ ભૂલ્યા હૃદય મન વિનોદ જોશી છે સારસ્વત સંગાથી ગુજરાતી કવિતાને પ્રિયજન. ચાંદો નીચોવીને વાટકા ભર્યા અને પીંછાને આપી છે પાંખો ખડકી ઉઘાડીને અમથી ઉભેલી સાહેબાની અધખુલી આંખો બાઈજીની કોંચીની જેમ જેણે સોંપ્યું છે દુનિયાના માહેલાનું મંથન વિનોદ જોશી છે સારસ્વત સંગાથી ગુજરાતી કવિતાના પ્રિયજન. કવિતાની ક્ષણો જ્યાં રહી છે હંમેશા નાજુક નમણી એવા છે વિનોદ જોશી ગિરનાર સાહિત્ય શિરોમણી. ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છે. દૂરદર્શન ગિરનારનો મને આ એવોર્ડ આપવા માટે હું આભાર માનું છું. પણ મને ખબર છે કે મારાથી પણ ચડિયાતી સર્જકતાવાળા અન્ય ગુજરાતી સર્જકો છે, એ સૌને હું વંદન કરું છું. વાક્યથી પંક્તિ સુધી પહોંચતા બહુ વાર નથી લાગી, પણ પંક્તિથી કવિતા સુધી પહોંચતા બહુ વાર લાગી છે. આ નાનકડી ભેટ તો ડીડી દૂરદર્શન અમદાવાદ ગિરનાર તરફથી હતી, પણ બીજી એક ભેટ છે કે જે તો હું સરપ્રાઈઝ જ રાખવાની છું, એ S2G2 એટલે કે સંગીત સરગમ ગીત ગોષ્ઠી અમારા બધા તરફથી છે. ગુજરાતી ગીત કાયા અને માયા બંને બદલે છે, બંને બદલે છે અને રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતથી અલગ પડે છે ત્યારે એના શરૂઆતના કવિઓમાં રાવજી અને મણિલાલ દેસાઈ છે. પણ ત્યાર પછી ગીતનું વાવાઝોડું લઈને આવે છે રમેશ પારેખ અને અનિલ જોશી. ત્યાર પછી ગુજરાતીમાં ગીત લખવું
અને પોતિકું ગીત લખવું, રમેશ પારેખ અને અનિલ જોશીથી અલગ ગીત લખવું એ બહુ અઘરું હતું. તે સમયમાં વિનોદ જોશી આવે છે. એમના ગીતોમાં તળપદું વાતાવરણ અને ગ્રામ્ય જીવનની મહેક એ જુદા પડી આવતા તત્વો છે. કેટલા બધા એમના ગીતો સ્વરબદ્ધ કરવાનો મને મોકો મળ્યો. હું ઘણીવાર હળવાશથી હસતા હસતા કહેતો એમને કે એમના ગીતો એવા છે કે મારા જેવા વકીલને પણ એમણે ગાતો કરી દીધો. એમની ભાષાની જે શુદ્ધતા છે, એમનો અવાજ છે, એ પોતે પણ સારા ખૂબ ગાયક છે. એટલે એ પોતે પણ જ્યારે ગાય અથવા એ બોલે ત્યારે એનો જે બેઝવાળો અવાજ છે એ પણ એક માણવાની જુદી જ મજા હોય છે. આપણે લોકગીત સાંભળતા હોઈએ એવી અનુભૂતિ કરાવે એવી કવિતા અને એના પ્રવચનો આપણને પુરાણ કથાઓમાં લઈ જાય, આપણા શાસ્ત્રોમાં લઈ જાય, વેદોમાં લઈ જાય, ઉપનિષદોમાં લઈ જાય. સંસ્કૃત ભાષાનું પણ એટલું ઊંડાણ વિનોદ પાસે છે. માત્ર કવિતા લખીને એ બેસી નથી રહ્યા, માત્ર યુનિવર્સિટીમાં ભણાવીને બેસી નથી રહ્યા, પણ પોતાના જ્ઞાનને અત્યંત સરળતાથી અનેકવિધ રીતે એમણે પીરસ્યું છે. અને વિશિષ્ટ બાબત એ છે કે મોટે ભાગના એના ગીતો એના મનમાં એનો ઢાળ આવે છે અને લખાય છે. આ પણ એક અજાયબ બાબત છે જે વિનોદ સિદ્ધ કરી શકે છે. વિનોદ જોશી. વિનોદ ભાઈ, કેવી લાગી અમારી આ નાનકડી સરપ્રાઈઝ? સરપ્રાઈઝ ભલે અંગ્રેજી શબ્દ રહ્યો, પણ ગુજરાતીમાં એવા બે શબ્દ વપરાય છે, આશ્ચર્ય અને વિસ્મય. આશ્ચર્ય હોય એ હંમેશા શમી જાય, પણ વિસ્મય હોય એ હંમેશા શરૂ રહે, ચાલુ રહે, અનંત હોય. મને એમ લાગે છે કે જેમણે મારા શબ્દને, મારા શબ્દના સૌંદર્યને અહીં આશીર્વાદ આપ્યા, એનાથી ગુજરાતી ભાષાને માટે તો હું જરૂર કંઈક કરી શકીશ એવી મારી શ્રદ્ધા બંધાઈ છે. પણ હું એ રાજીપો પણ વ્યક્ત કરું છું કે એમણે સૌએ મારામાં એક નમ્રતાનો પણ ઉમેરો કર્યો છે. મને લાગે છે કે આપણો શબ્દ જેટલો સમૃદ્ધ થાય એટલો જ એ હળવો પણ બને. આપણા શબ્દને આપણે હલકો થતાં બચાવીએ, ને જેટલો એ હળવો ફૂલ થાય, જેટલો એ સુકુમાર સરળ વહેતો થાય, એટલો વહેતો કરવાનો આપણે પ્રયત્ન કરીએ. ડીડી ગિરનાર અમદાવાદ દૂરદર્શન આ જરૂર કરશે, જરૂર કરી શકશે, કરી રહ્યું છે, એનો હું આનંદ વ્યક્ત કરું છું. સૌ દર્શકોનો પણ આભાર માનું છું. ડીડી ગિરનાર દૂરદર્શન અમદાવાદનો પણ આભાર. ઐશ્વર્યા, તારો પણ આભાર. થેન્ક યુ. અમે બધા મળીને પણ આપનો ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા આપ આવ્યા અને અમને તમને માણવાનો એક મોકો મળ્યો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણે બહુ જ જલ્દી ફરી પાછા મળવાના છીએ આપણા સૌના સૌથી ગમતા, સૌથી ફેવરિટ કાર્યક્રમમાં, S2G2 સંગીત સરગમ ગીત ગોષ્ઠી. સખી મારું સાહેબો સુનો, સખી મારું સાહેબો સુનો, એટલો કોના જેટલો હું તો, હે હું તો આટલું પૂછી પગમાં ઝાઝર પહેરું.